હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને વાટી દાળના પાંતરા કેવી રીતે રેડી કરવા એની રેસીપી બતાવીશ. પાંતરા આપણે હંમેશા બેસનની સાથે અલગ અલગ લોટ યુઝ કરીને ગોર આમલીવાળા જ બનાવતા હોઈએ છીએ, પણ વાટી દાળના પાંતરામાં ગોર આમલી બિલકુલ પણ યુઝ નથી થતા અને આ પાંતરા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. વાટી દાળના પાંતળા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ અળવીના પાન લીધા છે. અળવીના દરેક પાનની પાછળ જે નસ હોય છે એને આ રીતે કાપી લીધી છે અને ત્યારબાદ એને પાણી વડે સારી રીતે વોશ કરી લીધા છે. પાંતળાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીં 1.25 કપ જોળાની દાળને 6 કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી હતી અને હવે તે સારી રીતે પલળી ગઈ છે. જોળાની દાળ આ રીતની વ્હાઇટ કલરની હોય છે, બિલકુલ અડદની દાળ જેવી જ, પણ એ સાઇઝમાં થોડી મોટી હોય છે. હવે દાળને પાણીમાંથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો દાળ સારી રીતે પલળી ગઈ છે. પાંતરાનું સ્ટફિંગ રેડી કરવા માટે મેં અહીં 1.25 કપ જોળાની દાળની સાથે 1/2 કપ ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ તમારી પાસે ન હોય તો એની જગ્યાએ જુવારનો લોટ અથવા તો બેસન પણ યુઝ કરી શકાય. 6 નંગ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1/4 ટીસ્પૂન જેટલો પાપડખાંડ લીધો છે. સાથે જોઈશે સૂકા મસાલા, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ. 1 નંગ લીંબુ લીધું છે, એનો જ્યુસ કાઢી લઈશું. દાળને વાટવા માટે મિક્સર જાર લીધું છે, એમાં સૌથી પહેલાં મરચાં અને આદુને કાપીને નાખીશું. હવે જારનું ઢાંકણ બંધ કરીને એને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. હવે જારનું ઢાંકણ ખોલીને એમાં પલાળેલી ચોળાની દાળ એડ કરીશું. 1/2 કપ જેટલું પાણી લીધું છે, એમાંથી થોડું પાણી એડ કરીને જારનું ઢાંકણ બંધ કરીને દાળને ગ્રાઇન્ડ કરીશું. હવે મિક્સર જારનું ઢાંકણ ખોલીને એમાં 3 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. સાથે 1/2 કપમાંનું જે પાણી બચ્યું હતું એ પણ એડ કરી દઈશું. હવે ફરી જારનું ઢાંકણ બંધ કરીને દાળને બારીક ગ્રાઇન્ડ કરી લઈશું. દાળ ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો એને આ રીતના એક બાઉલમાં કાઢી લઈશું. હવે એમાં ચોખાનો લોટ એડ કરીશું, સાથે એમાં પાપડખાર, 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. 1 લીંબુનું જ્યુસ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે સ્ટફિંગને 2 મિનિટ માટે આ રીતે સ્પૂનની મદદથી ફેંટી લઈશું. સ્ટફિંગને 10 મિનિટ માટે ઢાંકીને બાજુ પર મૂકીશું એટલે એમાં જે ચોખાનો લોટ એડ કર્યો છે એ પણ પલળીને સારી રીતે સેટ થઈ જાય. હવે લગભગ 10-15 મિનિટ થઈ ગઈ છે તો સ્ટફિંગવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને સ્ટફિંગને ફરી એકવાર સ્પૂનની મદદથી હલાવી લઈશું અને આ ટાઈમ પર સ્ટફિંગને એકવાર ટેસ્ટ કરી લેવું, એમાં મીઠું કે મરચું કંઈક ખૂટતું હોય તો એડ કરી શકાય. વાટી દાળના પાંતરા બનાવવા માટેનું સ્ટફિંગ રેડી છે તો હવે એને યુઝ કરીને પાંતરાના રોલ બનાવીશું. પાંતરાના રોલ બનાવવા માટે કિચન પ્લેટફોર્મની ઉપર 1 અળવીનું પાન મૂકીશું. અળવીના પાનનો જે નસવાળો ભાગ હોય છે એ આ રીતે ઉપરની સાઈડે રાખીશું. હવે એની ઉપર સ્ટફિંગ લગાવીશું. વાટી દાળના પાંતરામાં પાંતરાની ઉપર સ્ટફિંગ થોડું વધારે લગાવવાનું હોય છે. હવે એની ઉપર બીજા નાના નાના પાન સેટ કરીને મૂકીશું અને એની ઉપર પણ આ રીતે સ્ટફિંગ લગાવીશું. હવે પાંતરાનો રોલ કરવા માટે પાંતરાની બંને સાઈડની કિનારીને આ રીતે અંદરની સાઈડે ફોલ્ડ કરીશું. અને નીચેના ભાગને પણ આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરીશું અને એની ઉપર પણ સ્ટફિંગ લગાવીશું. હવે પાંતરામાંથી આ રીતે રોલ બનાવીને રેડી કરીશું.
હવે આ પાટરાનો એક રોલ રેડી થઈ ગયો છે. આવી જ રીતે પાટરાનો બીજો રોલ બનાવીને રેડી કરીશું. પાટરાનો રોલ બનાવવા માટે હંમેશા મોટું અળવીનું પાન હોય એને નીચે રાખવું અને એની ઉપર નાના નાના પાન સેટ કરીને મૂકવા, અને જેમ જેમ અળવીના પાનને ફોલ્ડ કરતા જઈએ તેમ તેમ એની ઉપર સ્ટફિંગ પણ લગાવતા રહેવું, એટલે પાટરાના રોલને જ્યારે સ્ટીમ કરીએ ત્યારે એ ખુલ્લી ન જાય. હવે આ પાટરાનો બીજો રોલ પણ રેડી થઈ ગયો છે. આવી જ રીતે બાકીના અરવીના પાનને યુઝ કરીને પાટરાના રોલ બનાવીને રેડી કરીશું. હવે આ પાટરાના રોલ રેડી થઈ ગયા છે તો એને સ્ટીમ કરવા માટે મૂકીશું. પાટરાના રોલને સ્ટીમ કરવા માટે ગેસ ઓન કરીને ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે એમાં પાણી ગરમ થઈ ગયું છે તો એમાં પાટરાના રોલને સ્ટીમ કરવા માટે આ રીતનું એક કાણાવાળું ઢાંકણ મૂક્યું છે. હવે આ ઢાંકણની ઉપર પાટરાના રોલને સ્ટીમ કરવા માટે સેટ કરીને મૂકીશું. પાટરાના રોલને સ્ટીમ કરવા માટે ઢોકળાના કુકરમાં મૂકી દીધા છે. હવે એની ઉપર એક ટીસ્પૂન જેટલું તેલ નાખીશું, એટલે જ્યારે એ સ્ટીમ થાય ત્યારે બિલકુલ છૂટા રહે. હવે ઢોકળાના કુકરને ઢાંકણ લગાવીને કવર કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો તરફ રાખીને પાટરાને 30-35 મિનિટ માટે સ્ટીમ કરીશું. હવે લગભગ 40 મિનિટ થઈ ગઈ છે તો પાટરાને ચેક કરીશું. પાટરામાં ચાકુ નાખીને જોઈશું. ચાકુ બિલકુલ ક્લીન બહાર આવ્યો છે, તમે જોઈ શકો છો. હવે આ પાટરા સ્ટીમ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. પાટરાવાળા વાસણને ફરી ઢાંકણ લગાવીને કવર કરીશું અને પાટરાને 5 મિનિટ માટે સીજવા દઈશું. હવે 5 મિનિટ પછી ગરમ ગરમ વાટીદાળના પાટરાને સર્વ કરવા માટે એક ડીશમાં કાઢીશું. પાટરાને ચાકુની મદદથી આ રીતે કાપી લઈશું. હવે એની ઉપર તેલ અને લેમન જ્યુસ નાખીને એને સર્વ કરીશું. ગરમ ગરમ વાટીદાળના પાટરાની ઉપર તેલ અને લેમન જ્યુસ નાખીને ખાવાની ઘણી મજા આવે. આ પાટરાને ફ્રાય કરવાની કે વઘારવાની બિલકુલ પણ જરૂર નથી, એને આ રીતે જ ખાવાના હોય છે. આ રીતે રેડી કરેલા વાટીદાળના પાટરા ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે અને એને રેડી કરવા પણ ખૂબ જ સરળ છે. તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.